ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, મારું નામ દર્શિત ગોયાણી. બાયોલેબ બાયોલોજીની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 સાયન્સની અંદર આપણે ધોરણ 11 નો નીટનો સિલેબસની અંદર ચેપ્ટર નંબર 20 નો અભ્યાસ કરી રહ્યા હતા. ચેપ્ટર નંબર 20 નું નામ છે પ્રચલન અને હલનચલન, લોકોમોશન એન્ડ મુવમેન્ટ. એની અંદર આપણે શરૂઆતના લેક્ચરની અંદર પ્રસ્તાવના, સ્નાયુ, હલનચલનના પ્રકાર, પ્રચલનના પ્રકાર, આ દરેક માહિતીની વાત જોઈ, સ્નાયુઓના પ્રકાર જોઈએ. સેકન્ડ એટલે કે બીજા લેક્ચરની અંદર આપણે સ્નાયુઓ સંકોચનની ક્રિયાવિધિ, સ્નાયુઓ કઈ રીતે શિથિલન અને સંકોચન થાય છે અને એના માટે જવાબદાર કેવા પ્રકારના પ્રોટીન્સ છે, માયોસિન્સ અને એક્ટિન, એની રચના અને એ આખી ક્રિયાવિધિનો અભ્યાસ આપણે કર્યો. ત્યારબાદ આજે જોવાનું છે આપણે લાલ સ્નાયુ અને સફેદ સ્નાયુ, એવા સ્નાયુઓની અંદર બે પ્રકાર પડે છે. તો આ સફેદ સ્નાયુ અને લાલ સ્નાયુ એટલે શું, અને સ્નાયુઓના ગુણધર્મ, જે રીતે આપણે શ્વસન તંત્રની અંદર શ્વાસ લઈએ તે ટીવી, એવી, એમટીવી, આવા દરેક વ્યાખ્યા જોઈ હતી, દરેક સ્પેસિફિક ગુણધર્મો જોયા હતા કે વાયુઓનું કુલ કદ, વાયુઓનું કુલ કદ, રેસ્પિરેટરી વોલ્યુમ એટલે કે આરવી, વાયુઓનું કુલ કદ એટલે કે આરવી. તો એ જ રીતે આપણે સ્નાયુઓ જ્યારે સંકોચન પામે, વિકોચન પામે, ત્યારે એની અંદર ઘણા બધા પ્રાથમિક ફેરફારો અને એના માટે ઘણી બધી વિવિધ પ્રકારની ટર્મ્સ આપવામાં આવી છે. ક્યારે સ્નાયુ સ્થિતિસ્થાપક બને છે, એટલે કે એક વખત એ જકડાઈ ગયા બાદ એ પોતાની જે મુવમેન્ટની જે ક્રિયા છે એ ક્યારે ગુમાવે છે, એ દરેક વસ્તુનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આજનો લેક્ચર. તો ચાલો ચાલુ કરીએ. બાયોલેબ બાયોલોજી ગાઈડન્સ ક્લાસીસ કથરગામ, બાયોલોજી નીટ બાય દર્શિત સર, માનવ દેહ ધર્મ વિદ્યામાં આપણું ચેપ્ટર નંબર 20 પ્રચલન અને હલનચલન, લોકોમોશન અને મુવમેન્ટ, એની અંદર આપણે સ્નાયુની રચના, ત્યારબાદ બધા બીમ વિશે વાત કરી હતી, સંકોચનશીલ પ્રોટીનની રચના, ત્યારબાદ સંકોચનશીલ પ્રોટીન અને સંકોચનની ક્રિયાની અંદર ઇમ્પોર્ટન્ટ આપણો જે ચેતાકોષ છે એનું વાત કરી હતી, સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ, અને ત્યારબાદ આખી ક્રિયાવિધિને અહીંયા ક્રમિક સ્ટેપની અંદર વિભાજિત કરવામાં આવી છે. આ ટેબલ છે, આ ટેબલની અંદર ટોટલ 16 ક્રમ આપવામાં આવ્યા છે, 16 પ્રક્રિયા આપવામાં આવી છે, જેમાંથી એક પ્રક્રિયાથી લઈને એટલે સ્નાયુઓની રચના ભણી ગયા પછી આ 16 સ્ટેપ તમે યાદ રાખી લો કે ભાઈ આ સ્ટેપ પછી આ થાય, આ સ્ટેપ પછી આ થશે, આ સ્ટેપ પછી આ થશે, તો તમારે આખો થિયરી છે, ઇવન નીટ સાથે તમારી આખી સ્નાયુ સંકોચનશીલ, સ્નાયુઓ સંકોચવાની ક્રિયા અને કઈ રીતે ચેતાકોષ છે એ સક્રિય કલાવી સ્થિતિમાન, એટલે કે એની અંદર એને પ્લસ અને કે પ્લસ, પોટેશિયમ સોડિયમ પોટેશિયમ પંપ વર્ક કરીને સંદેશો છે એ સીએનએસ મધ્યસ્થ ચેતાતંત્ર એટલે કે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ માંથી કઈ રીતે આવે છે અને કઈ રીતે આખું સંકોચનનું સંકોચન નું કાર્ય થતું હોય છે. 1 થી 9 સ્ટેપ છે. આપણે 1 થી 9 સ્ટેપ જે જોવાના છે આની અંદર, યસ, 1 થી જે 9 સ્ટેપ છે, આ 9 સ્ટેપ સુધીની જે ક્રિયા છે, 1 થી 9 સ્ટેપ સુધીની ક્રિયા, એ 1 થી 9 સ્ટેપ સુધીની ક્રિયાની અંદર આપણો જે આ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, મગજ, ત્યાંથી સંદેશો આપણા સ્નાયુઓ સુધી પહોંચતો હતો ચેતોપાગમીય ગાંઠ દ્વારા. છેલ્લો ભાગ આપણે જોયો હતો આ રીતે આ સ્નાયુઓ હતો, આની સાથે આ રીતે જોડાયેલો હતો અને વચ્ચે અવકાશ હતો, અને બધા ભાગના નામ આપ્યા હતા, સીએ પ્લસ રિલીઝ થાય, કેલ્શિયમ, એ 9 સુધીના સ્ટેપ ત્યાં સુધી આપવામાં આવ્યા છે કે ભાઈ ટ્રોપોનિન સાથે કેલ્શિયમ જોડાશે અને એના કારણે આપણું જે સંકોચનની ક્રિયા છે એ એક્ટિવ થશે અને આ કેલ્શિયમ આપણું જે ન્યુરોટ્રાન્સમીટર એટલે કે ચેતાપ્રેષક દ્રવ્ય છે, જે ચેતાકોષમાંથી આવેલું છે તેમાંથી આવે છે, એ દરેક વાત કરી હતી. તો આખું વાત છે, પહેલા સક્રિય થશે, પછી સીએ પ્લસ આ તે, ત્યારબાદ આ જે એસીએચ, એસીએચ છે એસિટાઇલ કોલાઇન ચેતાપ્રેષક, આ એક પ્રકારનું શોર્ટ ફોર્મ છે, એસિટાઇલ કોલાઇન ચેતાપ્રેષક દ્રવ્ય. આપણે ખાલી ચેતાપ્રેષક દ્રવ્ય ન્યુરો ટ્રાન્સમીટર કીધું, એનું આખું નામ એસીએચ છે, એસિટાઇલ કોલાઇન ચેતાપ્રેષક દ્રવ્ય.
ત્યારબાદ આગળ વધો એટલે ઈપીપી ઘણી વખત શોર્ટ નેમ વાપરવામાં આવ્યું છે તો ઈપીપી ને કલાવીજ સ્થિતિમાન એટલે કે સોડિયમ પોટેશિયમ પંપ ફર કરે છે એની વાત છે ત્યારબાદ ડીએચપી એટલે ડાયહાઇડ્રોપાયરિડીન ડાયહાઇડ્રોપાયરિડીન એ એનએ પ્લસ અને કે પ્લસ ના આયનો માટે માર્ગ ખોલવા માટેનું કાર્ય કરે છે કે આ જે આપણો આખો ચેતાકોષ છે તો આ ચેતાકોષ ની અંદર ચેતાક્ષ ની અંદર એક પોઝિટિવ એક નેગેટિવ પોઝિટિવ એક નેગેટિવ એક પોઝિટિવ એક નેગેટિવ એ રીતે આખા આયનો ચાલતા હોય તમે ચેપ્ટર નંબર 21 ભણી ગયા છો જેની અંદર કલાવીજ સ્થિતિમાન ની ક્રિયા તો એની અંદર આયનો ને આગળ વધવા માટે ડીએચપી ડાયહાઇડ્રોપાયરિડીન ઉપયોગ કરે બધું થઈ ગયું નવ પોઈન્ટ સુધી આપણે પહોંચી ગયા હવે ક્રિયાશીલ માયોસિન સેતુ એક્ટિન સાથે જોડાય છે માયોસિન સેતુ એક્ટિન સાથે જોડાય છે એ ફોર એક્ટિન એમ ફોર માયોસિન એ પ્લસ એમ આપણે અભ્યાસ કર્યો તો હું તમને પાછળ લઈ જાઉં છું થોડું લાસ્ટ પીપીટી ની સ્લાઇડ ની અંદર યસ આજે આપણો આ છે આપણો એક્ટિન અને આ છે આપણો માયોસિન તો આ પુલ દ્વારા જોડાય છે એ ક્રિયા હવે એક્ચ્યુઅલ 10 સ્ટેપ થી આપણે આખી સંકોચન ની ક્રિયા જે છે અત્યાર સુધી તો પૂર્વ ક્રિયા હતી સંકોચન માટેની તૈયારી સંદેશો આવ્યો તો a plus m is equal to 1 adp am adp pi ત્યારબાદ આ am એટલે કે જોઈન્ટ થઈ ગયા am એટલે સેતુ બની ગયો છે આ am છે સેતુ બની ગયો છે સેતુબંધ એટીપી પેદાશનું માયોસિનમાંથી જલ વિભાજન કરી સેતુનું કોણીય હલનચલન પ્રેરણે છે કોણીય હલનચલન એટલે કે આ એક્ટિન છે અને અહીંયા નીચે માયોસિન છે માયોસિનમાંથી આ સેતુ આ રીતે બન્યો હતો તો આ સાઈડ જશે એટલે કે અહીંયાથી ખૂણાના ભાગથી એ વળશે એટલે કોણીય હલનચલન ત્યારબાદ ફરીથી સેતુ તૂટે છે એટીપી ઉર્જા ઉપયોગ થાય છે તો એ આખી ક્રિયા છે મતલબ ઇક્વેશન ફોર્મ ની અંદર આપેલી છે પહેલા સેતુ બને પહેલા સ્ટેપમાં જોઈન્ટ થાય બીજા સ્ટેપમાં જોઈન્ટ થઈ ગયા એવું દેખાડે છે ત્રીજા સ્ટેપમાં તૂટી ગયા એવું બતાવે છે તો આખી ક્રિયા છે ખબર છે આપણે જાણીએ છીએ ત્યારબાદ તમે જુઓ 13 14 અને 15 માયોસિન સાથે એટીપી રહે છે ખાલી અગેન ક્રિયા ચાલુ થાય છે આવા સેતુ 10 થી 13 વખત પુનરાવર્તિત તબક્કાને કારણે પાતળા તંતુકો જાડા તંતુકો પર અસર કરે છે અને સેતુનું ચક્ર CA પ્લસ 2 ટ્રોપોનિન સાથેના જોડાણને ચાલુ રાખે છે આવું સતત થયા રાખે છે કોષીય CA પ્લસ 2 ની સાંદ્રતા ઘટે છે હવે માનો કે વિશ્રામી અવસ્થામાં જવું છે તો CA પ્લસ આવતું બંધ થઈ જશે હવે CA પ્લસ ક્યાંથી આવતું બંધ થઈ જશે આપણા ચેતાપ્રેષક દ્રવ્યમાંથી એટલે ઓટોમેટિક એટીપીએઝ એન્ઝાઇમને કારણે એટીપીએઝ એન્ઝાઇમ CA2 થી સક્રિય થતો તો પ્રમાણ ઘટી ગયું એટલે નિષ્ક્રિય થઈ ગયો અને ફરીથી આપણા જે CA પ્લસ 2 દૂર થતા ટ્રોપોમાયોસિનની અવરોધક ક્રિયા પુનઃસ્થાપિત થાય છે અને સેતુ તૂટે છે અને સ્નાયુ વિશ્રામી અવસ્થામાં આવે છે તો આખી ક્રિયા 16 સ્ટેપની અંદર બહુ ઈઝી આપેલી છે ખાલી એક વખત વાંચવાની છે ટેબલ એટલા માટે મૂક્યું છે કે આ જ ટેબલ તમારી નીટની બુકની અંદર તમારે લખવાનું છે તમારે આખી બીજી કઈ થિયરી લખવાની જરૂર નથી આની અંદર નીટ પ્લસ એનસીઆરટી ના દરેક કોન્સેપ્ટ ને ધ્યાનમાં રાખીને આખી થિયરી આપવામાં આવેલી છે ત્યારબાદ લાલ અને સફેદ સ્નાયુઓ આજનો મુખ્ય ટોપિક કે ભાઈ લાલ સ્નાયુઓ એટલે કેવા સ્નાયુ સફેદ સ્નાયુઓ એટલે કેવા સ્નાયુ તો વાત કરવામાં આવે કંકાલ સ્નાયુઓ બે પ્રકારના છે કંકાલ સ્નાયુઓ બે પ્રકારના છે સફેદ અને લાલ લાલ સ્નાયુઓમાં પુષ્કળ પ્રમાણમાં લાલ રંજક કણ માયોગ્લોબિન જોવા મળે છે જ્યારે સફેદ સ્નાયુમાં માયોગ્લોબિન નું પ્રમાણ ઓછું હોય છે પ્રમાણ ઓછું એવો શબ્દ વાપરેલો છે નહિવત એવો શબ્દ વાપરવામાં આવેલો નથી પ્રમાણ ઓછું હોય છે માયોગ્લોબિન ઓટુનો સંગ્રહ ઓક્સીમાયોગ્લોબિન સ્વરૂપે કરે છે જે સ્નાયુ સંકોચન માટે ધારક ઓક્સિડેશન દ્વારા શક્તિ પૂરી પાડે છે આ પ્રકારના શ્વસનમાં થોડી માત્રામાં લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે જેથી લાલ સ્નાયુઓ લાંબા સમયે શ્રમિત થયા વિના સંકોચન પામતા રહે છે દાખલા તરીકે પીઠના વિસ્તરણ પામેલા સ્નાયુ
સફેદ સ્નાયુ તેમના ઝડપી સંકોચન માટે અજારક શોષણ દ્વારા શક્તિ મેળવે છે અને તણાવપૂર્વક કાર્ય દરમિયાન લેક્ટિક એસિડ જમા થાય છે અને ઝડપીથી શ્રમિત થાય છે. ઝડપી શ્રમિત થવાનું કાર્ય સફેદ સ્નાયુ અને જે લાલ સ્નાયુઓ છે જેની અંદર માયોગ્લોબિન છે, લાલ રંજક કણ માયોગ્લોબિન છે, એ થોડા લાંબો સમય કામ કરી શકશે કારણ કે એને ઓક્સિજન મળે છે અને શક્તિ પણ મળે છે. તો એ ઝડપથી શ્રમિત થતા નથી. તો હવે તમે જાણી શકો છો કે સફેદ સ્નાયુઓ છે એ આપણા પીઠ, હાથ, જે કઈ સ્નાયુઓ છે જેમ કે આપણા પીઠ વિસ્તારમાં વિસ્તરણ પામતા જે સ્નાયુઓ છે એ બધા લાલ સ્નાયુઓ છે, પરંતુ આપણા જે ઝડપથી થાકી જતા સ્નાયુઓ છે જે અજારક શ્વસન દ્વારા શક્તિ મેળવે છે એ બધા સફેદ સ્નાયુઓ છે. તો આ બહુ સિમ્પલ કોન્સેપ્ટ છે, એનસીઆરટી માં પણ આપેલો છે, લાલ સ્નાયુઓ અને સફેદ સ્નાયુઓ. ત્યારબાદ આ મુખ્ય છે કે કંકાલ સ્નાયુઓના ગુણધર્મ, જે આપણે સ્નાયુની રચના ભણીને એના ગુણધર્મ. તો પહેલા તો સ્નાયુઓ પાસે ઉત્તેજના પામવાનો ગુણધર્મ છે. ઉત્તેજના એટલે કે સ્નાયુઓ ઉત્તેજના તરફ પ્રતિકાર દર્શાવે છે, જેમ કે રાસાયણિક, ઇલેક્ટ્રિક, થર્મલ, યાંત્રિક કે ચેતાકીય. ચેતાકીય ઉત્તેજના મળી ત્યારે જ સ્નાયુઓ સંકોચન વિકોચન પામ્યા. જો એ ગુણધર્મ એની પાસે ન હોત તો એ સંકોચન વિકોચન પામત નહીં. ઘણી વખત ઇલેક્ટ્રિક શોક સામે પણ સ્નાયુઓ ઉત્તેજના આપે છે, જેને શોક લાગ્યો હોય એનું બ્લડ સર્ક્યુલેશન સિસ્ટમ વધુ ઝડપથી કાર્ય કરે છે કારણ કે સ્નાયુઓ ઉત્તેજના પામે છે. વહન ક્ષમતા અને સંકોચનશીલતા, જાણીએ છીએ કંકાલ સ્નાયુઓની અંદર વહન ક્ષમતા અને સંકોચનશીલતા છે, એ એનો મુખ્ય ગુણધર્મ છે. ત્યારબાદ થ્રેશોલ્ડ સિસ્ટમ્યુલ, મહત્તમ ઉત્તેજના, આ પણ એનો મુખ્ય ગુણધર્મ છે અને આ માટે ઇંગ્લિશમાં વર્ડ યુઝ કરવામાં આવે છે થ્રેશોલ્ડ સિસ્ટમ્યુલ. સ્નાયુ તંતુ ત્યારે જ સંકોચન પામશે જ્યારે તે ચોક્કસ માત્રામાં ઉત્તેજના મેળવશે, અને મહત્તમ ઉત્તેજના કહેવાય. ચોક્કસ માત્રામાં ઉત્તેજના મેળવી એટલે તમે ખાલી વિચારો છો, સ્નાયુઓ છે એ છીક પ્રકારના, તમે ખાલી વિચારો ચાલો હું ઉભો થઈને પાણી પી આવું, પણ હજી તમે વિચાર્યું છે, હજી આમ પ્રોપર ઉત્તેજના નથી આપી, પણ આમ તમે સ્ટ્રોંગલી ઉત્તેજના મોકલો, ચાલો ઊભું થવાનું છે, તો ત્યારે ફટાક લઈને ઊભા થાવ છો અને પાણી પીને પાછા બેસી જાઓ છો. તો આ જે કાર્ય કર્યું એ મહત્તમ ઉત્તેજના એ થાય છે, તો એ ગુણધર્મ છે. ત્યારબાદ બધું જ અથવા કઈ નહીં નો કાયદો, મુખ્ય ઇમ્પોર્ટન્ટ, બધું જ અથવા તો કઈ નહીં નો કાયદો કોને આપેલો છે, બાઉચીડ નો કાયદો, વૈજ્ઞાનિક બાઉચીડ નો કાયદા તરીકે ઓળખાય છે. આમાં શું છે, આ કાયદા પ્રમાણે સ્નાયુમાં શું થાય છે, સ્નાયુ તંતુનો ઉત્તેજનાનો પ્રતિકાર તેની તીવ્રતા પ્રમાણમાં નથી હોતો, જ્યારે તીવ્રતા ખૂબ ઓછી હોય તો તે ગેરહાજર હોય છે. બધું જ અથવા કંઈ નહીં, સ્નાયુ ઉત્તેજનાનો પ્રતિકાર તેની તીવ્રતા પ્રમાણમાં નથી હોતો. તીવ્રતા પ્રમાણમાં એટલે તમે વિચારી લો કે મારે 100 કિલોમીટર પ્રતિ કલાકે દોડવા મળવાનું છે, તો તમારા સ્નાયુઓ કઈ એટલી ઝડપથી કામ નહીં કરે, એ જેટલું ઝડપથી કામ કરતા હશે તમારામાં ક્ષમતા હશે એટલું જ કામ કરશે. તમે ગમે એટલી સ્ટ્રોંગ ઉત્તેજના આપો કે નહીં મારે આજ કરી જ નાખવું છે, પણ તમારામાં ક્ષમતા હશે એટલું જ થશે. તો એટલા માટે કીધું છે કે તમે બધું જ અથવા તો કઈ નહીં, એટલે જેટલી ઉત્તેજના વધુ આપશો તેનો મતલબ એવો નથી કે વધુ કાર્ય કરશે, અને ઉત્તેજના ઓછી હશે તો કાર્ય ન પણ થાય. તો એ છે બાઉચીડ નો કાયદો. ઉત્તેજનાનું કુલ સરવૈયું, એ પણ સ્નાયુઓનો મુખ્ય ગુણધર્મ છે. બે કે તેથી વધુ ઉત્તેજના વારાફરતી એક સાથે લાગુ પડે ત્યારે ભેગી થઈ પ્રતિકાર દર્શાવે છે. જો ઉમેરાતી કિંમત સમાન અથવા મર્યાદિત બહાર હોવી જોઈએ. ઉત્તેજનાનું કુલ સરવૈયું, બે કે તેથી વધુ ઉત્તેજના વારાફરતી એક સાથે લાગુ પડે. ઉત્તેજના એટલે હું કહું છું ચેતાએ જે તમારા મગજે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમે જે સંદેશો મોકલ્યો, એ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ સંદેશો મોકલે છે
અને ઉત્તેજના લાગુ પડે છે તો ઉત્તેજના ભેગી થઈ પ્રતિચાર બે પ્રકારની ઉત્તેજના મળી જેમ કે તમે એકી સાથે બે કાર્ય કરવા માંગો છો તો એ બે કાર્ય ત્યારે જ તમે એકી સાથે કરી શકશો જ્યારે એના ઉત્તેજનાનો સરવાળો સમાન થતો હોય અથવા તો મર્યાદાની બહાર હોય તમે કાર્ય ત્યારે જ કરી શકશો એક સાથે બે કે ચાલી પણ શકો અને ખાઈ પણ શકો તો તમે બે ઉત્તેજના મૂકી પણ કુલ સર્વયુ એટલે કે તમારા બ્રેને ચાલવા એટલે કે પગના સ્નાયુઓને સંદેશો મોકલ્યો ખાવા માટે હાથના સ્નાયુઓને સંદેશો મોકલ્યો ચાવવા માટે તમારા મોઢાના એટલે કે જડબાના સ્નાયુઓને સંદેશો મોકલ્યો તો આ ટાઈપનું કાર્ય પણ તમારા સ્નાયુઓ કરી શકે છે તો એને કહેવાય કંકાલ સ્નાયુનો ગુણધર્મ સ્થિતિ સ્થાપકતા આપણે જાણીએ છીએ બધા સ્નાયુઓ થોડા પ્રમાણમાં લંબાઈ શકે છે અને તેની ખેંચવાની ક્ષમતાને સ્થિતિ સ્થાપકતા કહે છે સ્નાયુ નિષ્ક્રિયતા આગળની ખૂબ લાંબી ક્રિયા પછી સ્નાયુ નવી ઉત્તેજના પ્રત્યે પ્રતિચાર ન દર્શાવે તો તેને સ્નાયુ નિષ્ક્રિયતા કહેવાય તમે તમારો હાથ ઊંચો કરવા માંગો છો પરંતુ તમે તીવ્ર ઉત્તેજના આપી છે હાથ ઊંચો થવો જોઈએ પરંતુ એ નથી થતો એનો મતલબ કે તમારા હાથના સ્નાયુઓ નિષ્ક્રિય થઈ ગયા છે તમે એને ઉત્તેજના આપો છો સંદેશો મોકલો છો તો પણ કાર્ય કરતા નથી અને તે લેક્ટિક એસિડના ભરાવાને કારણે થઈ શકે છે સ્નાયુઓ નિષ્ક્રશન સ્નાયુઓની અંદર સ્નાયુ તંતુકો છે એની અંદર લેક્ટિક એસિડનું પ્રમાણ વધી જાય એટલે કે એને આપણે સંધિવા તરીકે ઓળખીએ છીએ સંધિવા સાંધાનો રોગ લેક્ટિક એસિડનું પ્રમાણ શરીરમાં વધી જાય ઘણી વખત આપણે બહુ ખાટું ખાઈ લીધું હોય તો પણ આપણે શરીર જકડાઈ ગયું એવો શબ્દ વાપરીએ છીએ શરીર જકડાઈ ગયું એટલે કે તમારા સ્નાયુઓ ટાઈટ થઈ જાય છે તમે ગમે એવી ઉત્તેજના આપો એને કાંઈ ફેર પડતો નથી એનું કારણ છે લેક્ટિક એસિડનો ભરાવો સ્નાયુઓની અંદર ગ્લાયકોજનનો વપરાશ એટીપી અને ક્રિએટિનાઇન ફોસ્ફેટને કારણે થાય છે રિગર મોર્ટી કંકાલ સ્નાયુનો આગળનો ગુણધર્મ છે રિગર મોર્ટી મૃત્યુ પછી શરીર કડક થઈ જાય છે કેમ કે એક્ટિન માયોસિન તંતુ એટીપી અને સીપી ના મળવાની સ્થિતિમાં છૂટા પડતા નથી તમે જોજો કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થયું હોય શરૂઆતના કલાકો સુધી એના હાથ પગ તમે વાળી શકશો હલાવી શકશો પરંતુ એના મૃત્યુ બાદ બે કે ત્રણ કલાક ચાલ્યા ગયા એટલે ધીરે ધીરે એની આંગળીઓ પણ ટાઈટ થઈ જશે જે તમે ઈઝીલી અત્યારે વાળી શકતા હો એ વાળી નથી શકતા કારણ કે તમારા મૃત્યુ પછી તમારા સ્નાયુઓ એક્ટિન અને માયોસિન ની સાથે એટીપી અને સીપી સીપી એટલે ક્રિએટિનાઇન ફોસ્ફેટ એ છૂટા પડતા નથી એ બે જોઈન્ટ થઈ જાય એટીપી એક તો હોય જ મૃત્યુ થઈ ગયું તો એવું તો નથી બધી એટીપી વપરાઈ ગઈ સ્ટોર હશે ફોસ્ફેટ પણ હશે બે ભેગું થાય સ્નાયુઓને ચકડી નાખે એને રિગર મોર્ટિન તરીકે ઓળખાય છે સ્નાયુઓનું વળી જવું કોઈ એક ટૂંકી ઉત્તેજના પરત્વે સ્નાયુઓના પ્રતિચારને સ્નાયુઓનું વળી જવું કહે છે તે ત્રણ તબક્કાઓ દર્શાવે છે વિશિષ્ટતા સંકોચન અને વિશ્રામી સ્થિતિ સ્નાયુઓનું વળી જવું એટલે કે જે આપણે સ્નાયુ સંકોચનની ક્રિયા જોઈ ને એ પણ કંકાલ સ્નાયુનો ગુણધર્મ છે કે એને ઉત્તેજના મળે ત્યારે સંકોચન પામે વિકોચન પામે અને વિશ્રામી અવસ્થામાં આવે તો એની વાત કરવામાં આવી છે ત્યારબાદ હજી થોડા ગુણધર્મ છે સ્નાયુઓના એ છે વિશ્રામી અથવા આપણે જોઈ લીધું વિશ્રામી એટલે તમે જાણો છો લગભગ 0.05 સેકન્ડ હોય તે દરમિયાન સ્નાયુઓ વિશ્રામી અવસ્થામાં હોય છે રિફ્રેક્ટરી ગાળો ઉત્તેજના પછી સ્નાયુ તંતુ એવા ગાળામાં હોય છે જે દરમિયાન તેઓ ફરી ઉત્તેજિત થતા નથી એક વખત ઉત્તેજના આપી દીધી કાર્ય કરી લીધું પછી વચ્ચે અમુક સેકન્ડનો ભાગ તમારે કામ કરવું હોય તો પણ ના થાય ક્યારેક શાંત મગજે વિચારજો કે તમારી સાથે આવું ક્યારે થયું છે તો એ જે સમય છે એ જે સ્નાયુનો ગાળો છે એને રિફ્રેક્ટરી ગાળો કહેવાય સ્નાયુને અમુક ટાઈમ જોઈએ કે રિફ્રેશ થઈ શકે ત્યારબાદ ધનુર કંકાલ સ્નાયુ તંતુ સતત દબાણ જાળવી શકે જો તેઓને વારંવાર નિશ્ચિત સમયગાળામાં ઉત્તેજિત કરાય આ ઝડપી ઉત્તેજનાઓને કારણે તંતુઓ વિશ્રામ માટેનો ગાળો રહેતો નથી સંકોચન અને વિશ્રામી ગાળો
રિફ્રેક્ટરી ગાળા કરતા લાંબો હોય છે. મેં કીધું સંકોચ અને વિશ્રામી વચ્ચે થોડોક સમય તો મળવો જ જોઈએ સ્નાયુને આરામ કરવા માટે, એ ન મળે તેથી લાંબો સમય સંકોચન અવસ્થા દર્શાવાય છે. પછી સ્નાયુઓ છે એ ઘણા લાંબા સમય સુધી સંકોચિત થઈ જાય છે, એને આપણે ધનુર થયો એવો વર્ડ યુઝ કરીએ છીએ. તો જે વધુ કાર્ય કરતો હોય, અમુક લિમિટ કરતા વધુ જીમ કરતા હોય, એને આવો રોગ થવાની સંભાવના છે. ટીટેની સ્નાયુની ખેંચ જે પેરાથાઇરોઇડ અંતઃસ્ત્રાવની ઉણપથી થાય છે. ટીટેની સ્નાયુઓની ખેંચ એટલે કે એક અંતઃસ્ત્રાવ છે જે સ્નાયુઓને ખેંચે છે. આપણે ઉત્તેજના નથી આપતા છતાં પણ સ્નાયુઓ ખેંચાય છે, એટલે કે તમારો હાથ પગ એ જગડાઈ જાય છે. હાયપરટ્રોફી જ્યારે સ્નાયુઓ વારંવાર સતત સંકોચન તથા ઘણા અઠવાડિયા સુધી ત્યારે તેના કદમાં આઇસોટોનિકલ કે આઇસોમેટ્રિકલ નો વધારો થાય છે. જથ્થામાં વધારો સ્નાયુ તંતુ ખંડમાં તંતુઓની સંખ્યામાં વધારો કરે છે. કણાભસૂત્ર સ્નાયુ રસમાં વધારાને કારણે હોય છે, પણ સ્નાયુ કોષોના વિભાજનને પ્રેરી કોષોની સંખ્યામાં વૃદ્ધિ થતી નથી. હાયપરટ્રોફી સ્નાયુઓ વારંવાર સતત કામ કરતા હોય, તમે ઘણા અઠવાડિયા મહિનાઓ સુધી કામ કરો એટલે સ્નાયુના કોષો વિભાજન પામવા મળે. સ્નાયુ તંતુ કો નાના નાના કોષોનો બનેલો છે, આ સ્નાયુ તંતુ છે. આની અંદર માનો કે 100 કોષો આવેલા છે, આને એક લિમિટ કરતા વધુ કામ કરાવો છો તો અહીંયા 100 ના 150 કોષ થઈ જશે. કોષ 150 થઈ જશે, પરંતુ આપણા જે સ્નાયુના કોષો છે એની લંબાઈની અંદર, સ્નાયુની લંબાઈની અંદર વધારો નથી થતો. કણાભસૂત્ર સ્નાયુ રસ બધા વધારો થશે, પણ કોષો વૃદ્ધિ પામે છે તો સ્નાયુઓ પણ લાંબા થવા જોઈએ, પણ એવું થતું નથી. તો એ પ્રોસેસને હાયપરટ્રોફી, જે આઇસોટોનિકલ અથવા તો આઇસોમેટ્રિકલ નામનું રાસાયણિક દ્રવ્ય છે એના કારણે થાય છે. અને એ શરીરમાં ક્યારે રિલીઝ થાય છે, જ્યારે વધુ સમય સુધી સંકોચન થતું રહે ત્યારે. જીર્ણતા એટ્રોફી જીર્ણતા વ્યક્તિગત સ્નાયુ કોષોના કદમાં ઘટાડો, જીર્ણતામાં તંતુઓની સંખ્યા કણાભસૂત્ર અને સ્નાયુ રસ જાળમાં ઘટાડો થાય છે. સ્નાયુઓ સંકોચાવા મળે, ભેગા થઈ જાય અને મૃત્યુ પામે સ્નાયુના કોષો, એને જીર્ણતા તરીકે ઓળખીએ છીએ. તો આ દરેક ટર્મ્સ અને ડેફિનેશન એવું પૂછે. હાયપરટ્રોફી માટે નીચેમાં જ સાચો શું છે, એટ્રોફી માટે નીચેનામાંથી સાચો છું. રિફ્રેક્ટરી ગાળો એટલે શું, અથવા તો ચાર ઓપ્શન આપે તમને નીટ ની અંદર કે ભાઈ કંકાલ સ્નાયુનો ગુણધર્મ છે તો ઉત્તેજના હોય, વહન ક્ષમતા હોય, પછી સ્થિતિસ્થાપકતા, એ બધું યાદ રહી જશે, પણ રિગર મોર્ટિન નહીં યાદ રહે. બીજું તમને યાદ નહીં રહે રિફ્રેક્ટરી ગાળો, ટીટેની, હાયપરટ્રોફી અને એન્ટ્રોફી નહીં યાદ રહે. તો એ આપણે યાદ રાખવું ખૂબ જ જરૂરી બને. એટલા માટે આ નાનું છે, સરળ છે, પણ ઇમ્પોર્ટન્ટ છે. બાઉચિડના કાયદા માટે નીચેનામાંથી ખાલી જગ્યા ઓપ્શન સાચો છે એવો ઓપ્શન પૂછાય, એવો એમસીક્યુ પૂછાય, તો આપણે આન્સર લખવો પડે. તો આ થઈ ગયું કંકાલ સ્નાયુ અને એના ગુણધર્મ, સફેદ અને લાલ સ્નાયુ. તો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી. નેક્સ્ટ લેક્ચર નેક્સ્ટ ડે એટલે કે નેક્સ્ટ ડે આપણે ભણાવીશું, આપણે આગળ વધીશું. થેન્ક યુ સો મચ.